નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે અરીસાનું સૂત્ર છે, અરીસાનું સૂત્ર કોને કહેવામાં આવે છે એના વિશે ચર્ચાઓ કરેલી. તો કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે જે સંબંધ દર્શાવતું સમીકરણ હોય છે એને આપણે વસ્તુ અરીસાનું સૂત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક અગત્યનો પોઈન્ટ હતો મોટવણી, કે મોટવણી કોને કહેવામાં આવે છે એનું સૂત્ર સાબિત કરો. તો એ સૂત્રની પણ આપણે ચર્ચાઓ કરેલી કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે એને શું કહેવામાં આવે છે, મોટવણી કહેવામાં આવે છે. અને મોટવણીને આપણે સામાન્ય રીતે એમ વડે દર્શાવતા હોઈએ છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો, તે પણ યાદ રાખવાની જરૂરિયાત છે. એટલે અહીંયા સુધીની જેટલી પણ આપણે ચર્ચાઓ કરી, આ દરેકે દરેક ચર્ચા છે એ પ્રકાશનું, એટલે કે પ્રકાશનું જે પરાવર્તન છે, પરાવર્તનને લગતી ચર્ચાઓ હતી. એટલે કે અહીંયા આપણું જે પરાવર્તન છે, પરાવર્તનનો જે પોઈન્ટ છે, એ પરાવર્તન શું થાય છે, અહીંયા પૂરું થાય છે. એટલે કે પ્રકાશનું પરાવર્તન પૂરું થાય. હવે એનાથી આગળ આવે છે કે બીજો પોઈન્ટ છે જે આપણા પાઠનો છે, કે પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન એટલે શું? વક્રીભવન કોને કહેવામાં આવે છે, કેવી રીતના થાય છે, કોની મદદથી થાય છે, એના વિશેની ચર્ચાઓ આ ચેપ્ટરની અંદર આપણે કરવાની છે અને ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે હું તમને એક ઉદાહરણ આપું કે સમજી લો કે તમારી પાસે કાચનો ગ્લાસ છે. કાચના ગ્લાસની અંદર તમે અડધો પાણીનો ગ્લાસ છે એ પાણીથી ભરેલો છે. હવે એની અંદર તમારે પેન્સિલને મૂકવાની છે. પેન્સિલ મૂક્યા બાદ તમારે એને સાઈડમાંથી, ગ્લાસની સ્લાઇડમાંથી શું કરવાનું છે, તમારે એ પેન્સિલને જોવાનો પ્રયત્ન કરવાનો છે. શું તમને પેન્સિલ સીધી દેખાય છે? તો તમે કહેશો ના સાહેબ, અમને પેન્સિલ સહેજ વળેલી હોય, વળી ગયેલી હોય તેવી લાગતી હોય છે. તો આવું થવાનું કારણ શું? કેમ? પેન્સિલ તો આખી જ હતી, આપણે બહાર કાઢીને જો છો તો પેન્સિલ સાજી હોય છે, આખી હોય છે. પણ હું જ્યારે એને પાણીને ગ્લાસની અંદર મૂકું છું ને પાણી, હું આ ત્રાસી નજરે જોઉં, એટલે કે ત્રાસા કિરણથી જોઉં છું, ત્યારે મને પેન્સિલ સહેજ વળેલી જોવા મળે છે. તો આવું થવાનું કારણ શું? કેમ? કારણ શું છે? પ્રકાશની વક્રીભવનની ઘટના. પણ વક્રીભવન કેવી રીતના થાય છે, કેવી રીતના શક્ય બન્યું? તો જો પેન્સિલ છે, પેન્સિલ છે બે માધ્યમ સાથે સંકળાયેલું છે. પહેલી બાબત કે પેન્સિલનો જે ઉપરનો ભાગ, પાણીની સપાટીનો ઉપરનો જે ભાગ છે એ હવા સાથે સંકળાયેલો હતો, જ્યારે નીચેનો જે ભાગ છે એ પાણી સાથે સંકળાયેલો હતો. આવી રીતના બે માધ્યમ સાથે સંકળાયેલું છે. હવે નીચે પાણીની અંદર રહેલી જે પેન્સિલ છે અને એમાંથી ઉદ્ભવતા જે પ્રકાશના કિરણો છે, એ પ્રકાશના કિરણો ધીરે ધીરે પાણીની સપાટી પર આવે છે. પાણીની સપાટી પરથી શું કરે છે, આપણી આંખ સુધી પહોંચે છે, એટલે કે આપણા સુધી પહોંચે છે. અને આપણા સુધી પહોંચે છે એ દરમિયાન, એટલે કે બે માધ્યમ હતા અને બે માધ્યમની જે સપાટી હતી એ સપાટીથી પોતાની દિશા શું કરે છે, બદલે છે. અને દિશા બદલવાના કારણે જ તે પેન્સિલ છે આપણને શું જોવા મળે છે, સહેજ વળી ગયેલી જોવા મળતી હોય છે. આ કોઈ ચમત્કાર છે નહીં, પણ આપણને શું જોવા મળતી હોય છે, પેન્સિલ વળી ગયેલી જોવા મળતી હોય છે. તમને પ્રશ્ન પૂછે કે પેન્સિલ વળી ગયેલી જોવા પાછળનું કારણ કઈ છે અથવા કઈ ઘટના એના માટે જવાબદાર છે, તો તમે કહી શકો છો કે પ્રકાશના વક્રીભવનની ઘટનાના લીધે પેન્સિલ મને વળી ગયેલી જોવા મળે છે. બીજું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે બધા જ નાના હતા ત્યારે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. એટલે કે એક કાચનો ગ્લાસ છે, કાચના ગ્લાસની નીચે એક રૂપિયાના સિક્કાને મૂકવામાં આવે છે અને એને ઉપરથી પાણી રેડવામાં આવે છે. તો પાણી નાખતા તે સિક્કો છે, આપણને એમ લાગે છે કે શું હોય છે, ગ્લાસની અંદર હોય, ગ્લાસની અંદર હોય એવું લાગે છે. પણ હકીકતમાં ગ્લાસ ઉઠાવીને તમે જુઓ છો તો સિક્કો તો ત્યાંના ત્યાં જ હોય, પણ તેમ છતાં આપણને એવું લાગે છે કે સિક્કો છે, ગ્લાસમાં છે. તો આ ઘટના પાછળ પણ કોણ જવાબદાર હોય છે, પ્રકાશના વક્રીભવનની ઘટના જવાબદાર હોય છે. એ સિવાય કાચનો કોઈ સ્લેબ લઈ લ્યો, એટલે કાચનો કોઈ લંબઘન લઈ લ્યો અને કાચના લંબઘનની મદદથી કોઈ પણ લખાણ લખેલું હોય, લખાણને તમે જોવાનો પ્રયત્ન કરો તો લખાણના જે અક્ષર છે એ તમને સહેજ ઉપસેલા જોવા મળે, અથવા તો એ કાચના લંબઘનની અંદર હોય તેવું જોવા મળે છે. તો આના પાછળ પણ કોણ જવાબદાર હોય છે, વક્રીભવનની ઘટના જવાબદાર હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય, શું સાહેબ આ ઘટના છે એ પાણી, કાચ આવા બે માટે જ લાગુ પડે છે? અલગ અલગ ઘણા બધા માધ્યમ હોય, ટર્પેટાઇન હોય, કેરોસીન હોય, આવા અલગ અલગ ઘણા બધા માધ્યમ હોય છે અને દરેકે દરેક માધ્યમની અંદર જે પ્રકાશની જે ઝડપ હોય છે એ કેવી હોય છે,
અલગ અલગ હોય છે, અને એટલા જ માટે પેન્સિલને તમે કેરોસીનની અંદર મૂકી હોય, ટર્પેન્ટાઇનની અંદર મૂકેલી હોય, તો એના જે વાંકાવળોની જે ઘટના છે એની અંદર પણ શું થતો હોય છે, એનો જે પ્રસરણનો દર હોય છે એ પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે. આવા કોઈ સામાન્ય ઉદાહરણો છે, અને આ જેટલી જેટલી ઘટનાઓ છે એ વક્રી ભવનને આભારી છે. તો ઘણી બધી વાર આપણે જોતા હોય તારાઓ છે આપણને ટમટમતા જોવા મળે છે, તો આ જે ઘટના છે એ પણ પ્રકાશના વક્રી ભવનના લીધે થતી ઘટના હોય છે. હકીકતમાં તારો જ્યાં હોય છે ત્યાંથી મને સહેજ ઉપર ખસેલો જોવા મળતો હોય છે, આપણ પ્રકાશના વક્રી ભવનની ઘટનાને આભારી છે. તો આવી જ કંઈક રસપ્રદ ઘટનાઓ વિશે આપણે અહીંયા ચર્ચાઓ કરવાની છે, પણ એ ચર્ચાઓ કરતા પહેલા આપણને એ બાબતની ખબર હોય છે કે પ્રકાશનું વક્રી ભવન એટલે શું, કોને કહેવામાં આવે છે વક્રી ભવન. તો પ્રકાશનું વક્રી ભવન એટલે શું, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે પ્રકાશનું વક્રી ભવન એટલે શું, કોને કહેવામાં આવે છે વક્રી ભવન. તો એના માટે સામાન્ય એક આકૃતિ આપણે દોરી શકીએ. આ શું છે, પાણી. આ કયું માધ્યમ છે, હવા. જો બે માધ્યમ છે, હવાનું માધ્યમ પાણીનું માધ્યમ, બંને માધ્યમો કેવા છે, પારદર્શક છે, જેની આરપાર આપણે શું કરી શકતા હોઈએ છીએ, જોઈ શકતા હોય છે, તેવા બંને માધ્યમો છે, એટલે હવા અને પાણી ના બે માધ્યમ છે. સમજી લ્યો, હવે આ એક સપાટી છે, એટલે કે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી. હું અહીંયા લખી દઉં છું કે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી. જો મેં તમને આ પેન્સિલ વાળું ઉદાહરણ દીધું ત્યારે પણ તમને કીધું આપણે જે જોવાની છે પેન્સિલને શું કરવાની છે, ક્રોસમાંથી, એટલે ત્રાંસા કિરણોની મદદથી, ત્રાંસી નજરથી, એટલે કે ત્રાંસીથી આપણે જોવાનું છે. તો જ્યારે કોઈ પ્રકાશના કિરણને ત્રાંસુ આપત કરવામાં આવે છે, સમજી લો અહીંથી પ્રકાશના કોઈ કિરણને આવી રીતના ત્રાંસુ આપાત કરવામાં આવે છે, આપાત કરવામાં આવે છે એટલા માટે આવું જે કિરણ હોય તેને તમે શું કહી શકો છો, આપાત કિરણ તમે કહી શકો છો. જ્યાં આપાત બિંદુ છે, શું છે, આપાત બિંદુ. આપાત બિંદુ પર એક શું દોરવામાં આવે છે, લંબ દોરવામાં આવતો હોય છે, એને સામાન્ય રીતે કોઈ પણ નામ તમે આપી શકો છો, પણ અહીંયા સામાન્ય રીતે આપણે લખી શકો લંબ. એક આપાત બિંદુ શું દોરવામાં આવ્યો છે, લંબ દોરવામાં આવેલો છે. સાંભળજો ખાસ કરીને કે જ્યારે પ્રકાશના કોઈ કિરણને, જ્યારે પ્રકાશના કોઈ કિરણને એક પારદર્શક માધ્યમ, જો હવાનું માધ્યમ પારદર્શક છે, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં, જો પાણીનું માધ્યમ પણ કેવું છે, પારદર્શક છે, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ કરવામાં આવે છે ત્યારે, દાખલ કરવામાં આવે છે ત્યારે બે માધ્યમો, આ બે માધ્યમો છે, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી શું થાય છે, સહેજ વાંકું વળે છે. શું થાય છે, સહેજ વાંકું વળે છે. અને આ પ્રકાશના કિરણે આ જે વાંકા વળવાની આ જે ઘટના છે, અથવા પોતાની દિશા બદલવાની જે ઘટના છે, તો આ ઘટનાને શું કહેવામાં આવે છે, પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો અને આપણે લખતા જઈએ અને ચર્ચા કરતા જઈએ કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, અહીંયા જો કિરણ કેવું છે, ત્રાંસુ કિરણ છે, કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમ, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં, બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે, સાંભળજો ફરી, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, એટલે એક પારદર્શક માધ્યમ છે ને, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે શું થાય છે, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પરથી, ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી,
સહેજ વાંકું વળે છે. શું થાય છે? બે માધ્યમોને છૂટી પાડતી આ સપાટી છે, ને બે માધ્યમોને છૂટી પાડતી આ સપાટી પાસેથી શું થાય છે? સહેજ વાંકું વળે છે. ને પ્રકાશના કિરણની વાંકા વળવાની ક્રિયાને અથવા ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. અને પ્રકાશના કિરણોની આ વાંકા વળવાની જે ક્રિયા છે, તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. આ જે વાંકું વળે છે આ કિરણ, તો આ કિરણને તમે શું કહી શકો છો? વક્રીભૂત કિરણ પણ તમે એને કહી શકો છો. વક્રીભૂત કિરણ. યાદ રાખજો, જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે, ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે છે શું થાય છે? વાંકું વળે છે. અને પ્રકાશના કિરણની આ વાંકા વળવાની જે ઘટના છે, ઘટનાને શું કહેવામાં આવે છે? ક્રિયાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. અહીંયા એક બાબત યાદ રાખજો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળું માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય, કહેવાનું છે એ પાતળું માધ્યમ છે, પાણી છે એ ઘટ માધ્યમ આપણે કહી શકીએ છીએ. જ્યારે પ્રકાશનું કોઈ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય, ત્યારે શું થાય છે? લંબ તરફ ગતિ કરે. જો આ લંબ છે ને, લંબ તરફ શું કરતું હોય છે? ગતિ કરે. અને જ્યારે આ જ પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે, જો અહીંથી આમ જતું હોય તો શું થાય છે? આ લંબ આમ જાય છે ને આ આમ જાય છે, એકબીજાથી કેવું હોય? દૂર જાય છે. આ સામાન્ય જેના વિશે આગળ આપણે અભ્યાસ કરવાનો છે. તો આ હતી પ્રકાશની વક્રીભવનની. હવે આગળ એની સાથે સંકળાયેલી અમુક જે ઘટનાઓ છે, હજી આપણે વક્રીભવનને ડીપમાં ભણવું છે, છેક અંદર મૂળ સુધી જવું છે, તો એના માટેની બીજી અલગ અલગ પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલી છે, તો એના વિશે આપણે ચર્ચાઓ કરીશું. તો સૌ પ્રથમ પ્રવૃત્તિ તમને આપેલી છે, પ્રવૃત્તિ 10.7 પાઠ્યપુસ્તકની અંદર તમને આપવામાં આવેલી છે. અને તેમની અંદર કહેવામાં આવેલું છે કે પાણીથી પ્રકાશના વક્રીભવનની ઘટનાનું શું કરવાનું છે? નિર્દેશન કરવાનું છે. અથવા તો પાણી ભરેલી ડોલની દેખીતી ઊંડાઈ તેની વાસ્તવિક ઊંડાઈ કરતાં કેવી હોય છે? વધારે હોય છે, સોરી ઓછી હોય છે, તેને સમજાવવાનું છે. તો આ કેવી રીતના? સૌ પ્રથમ તો આપણે શું લેવાની છે? ડોલ. શું લેવાનું છે? આવી રીતના એક પાણીથી ભરેલી ડોલ. શું છે? આ પાણી છે. શું છે? પાણી. આ ડોલ છે. પાણીથી ભરેલી શું લેવામાં આવે છે? ડોલ લેવામાં આવે છે. તો સૌ પ્રથમ આની અંદર શું કરવાનું છે કે પાણીથી ભરેલી ડોલ છે એના તળિયે મારે શું મૂકવાનો છે? સિક્કો. શું મૂકવાનો છે? સમજી લો કે આ કોઈ સિક્કો છે, એક રૂપિયાનો સિક્કો મૂકવામાં આવેલ છે. યાદ રાખજો, રૂપિયાનો સિક્કો. રૂપિયાનો સિક્કો મૂકવામાં આવેલ છે. તો તમારી આંખોને પાણીની સપાટી પર એક બાજુએ રાખીને હવે શું કરવાનું છે? આ સિક્કાને, આ સિક્કાને મારે શું કરવાનું છે? આ જે ડોલ છે ને, ડોલની સપાટીની એક બાજુએ નજર રાખ. દાખલા કે અહીં સુધી પાણી ભરેલું છે, તો મારે શું કરવાનું છે? આમ ત્રાસી નજરે આને શું કરવાનું છે? સિક્કાને જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો હું જોઈશ તો શું મને સિક્કો અહીંયા જ જોવા મળશે? અખિયારમાં આ સ્થાન પર છે ત્યાં જોવા મળે છે કે નહીં? અને નથી મળતો તો કેમ? એની આપણે આગળ ચર્ચાઓ કરીશું. તો તમને પ્રશ્ન પૂછે, શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાવ છો? હવે તમારે શું કરવાનું છે? આને ત્રાસી નજરે આપણે આને સિક્કાને જોવાનો છે. જોયા બાદ શું કરવાનો છે? ઉપરથી હાથ નાખીને આ સિક્કાને શું કરવાનો છે? પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તો શું તમે પ્રથમ ટ્રાય, પ્રથમ વખત પ્રયત્ન કરશો તો પ્રથમ પ્રયત્ને જ તમે સિક્કાને પકડી શકશો? તમે ઘરે પ્રયોગ કરી શકો છો. તો પ્રથમ પ્રયત્ને તમે એને પકડવાનો પ્રયત્ન કરશો તો આપણે એને પકડી શકીશું નહીં. કેમ ન પકડી શકવાનું કારણ શું? તો
એનું કારણ છે કે જો પાણી છે, શું છે? પાણી છે, એટલે અહીંયા જે સિક્કો છે, સિક્કામાંથી ઉદ્ભવતા જે પ્રકાશના જે કિરણો છે અહીંથી ઉદ્ભવ છે, ને અહીંથી ઉદ્ભવ્યા બાદ આ પાણીમાંથી પસાર થઈને, જો આ માધ્યમ છે એ પાણીનું માધ્યમ છે, આ જે માધ્યમ છે એ હવાનું માધ્યમ છે, ને હવાના માધ્યમમાં શું થાય છે? પસાર થાય, ને પસાર થયા બાદ આપણી આંખ સુધી શું થતા હોય છે? પહોંચતા હોય છે. આવી રીતના આપણી આંખ સુધી શું થાય છે? પહોંચે છે. આપણી આંખ સુધી પહોંચે છે. અને આપણે જ્યારે પણ આને અહીંથી જોઈએ છીએ ત્યારે આ સિક્કો હકીકતમાં અહીંયા હોય છે, પણ તેમ છતાંય સિક્કો મને સેજ ઉપરની બાજુએ દેખાય, અહીંયા દેખાતો જોવા મળે છે. તવ થવાનું કારણ શું? કેમ સિક્કો અહીંથી અહીંયા કેમ જોવા મળે છે? આ હકીકતમાં આપણું કયું સ્થાન છે? વાસ્તવિક સ્થાન છે. કયું છે? વાસ્તવિક સ્થાન. આ જે મને સિક્કો દેખાય છે કેવું સ્થાન છે? એનું આભાસી સ્થાન કહેવાય. આભાસી સ્થાન. હું અહીંથી જયારે જોઉં છું તો હકીમ સિક્કો અહીંયા છે, પણ તેમ છતાં મને અહીંયા દેખાય છે. એટલા માટે હું જયારે અહીંથી આને પકડવાનો પ્રયત્ન કરીશ તો હું અહીંયા હાથ નાખીશ અને પકડવાનો પ્રયત્ન કરીશ, પણ તેમ છતાં સિક્કો આવશે નહીં. કેમ? કારણ કે આ તો એનું કેવું પ્રતિબિંબ છે? આભાસી છે, અને આભાસી હોવાના કારણે હું એને પકડી શકતો નથી. આવા ઘણા પ્રયત્ન દ્વારા તમે આ સિક્કાને શું કરી શકો છો? પકડી શકો છો. પણ એક ધ્યાન રાખવું, તમારે ત્રાસથી ક્રોસમાં રહીને શું કરવાનું છે? સિક્કાને પકડવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને પ્રવૃત્તિને તમે સંપૂર્ણપણે કરી શકો. તો હવે જ્યારે આપણે પાણીની સપાટી પર એક બાજુથી રાખીને સિક્કાને ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો પ્રથમ પ્રયત્નની અંદર આપણે એને પકડી શકતા નથી. તો આવું થવા પાછળનું કારણ શું છે? તો એનું કારણ છે, જ્યારે આપણે આંખોને પાણીની સપાટી પર એક બાજુએથી જોઈએ છીએ ત્યારે શું થાય છે? આમાંથી ઉદ્ભવતો પ્રકાશ છે આપણી આંખ સુધી પહોંચે છે, પણ આંખ સુધી પહોંચે એ પહેલા જો અહીંથી આ બે માધ્યમ થઈ ગયા, આ એક પાણીનું માધ્યમ, એક હવાનું માધ્યમ, ને આ માધ્યમ પાસે પહોંચેલા અહીંથી શું થાય? એનું વક્રીભવન થાય. અહીંયા જો જેમ વક્રીભવન થાય છે એવી રીતના અહીંયા પણ શું થાય છે? વક્રીભવન. અને વક્રીભવન થવાના કારણે એના મૂળ સ્થાન કરતા એ જો એનું આભાસી સ્થાન તમને જોવા મળે છે, ને એટલા જ માટે પ્રથમ પ્રયત્ને તમે સિક્કાને પકડી શકતા નથી. આકડે આગળ જોઈએ કે જ્યારે આપણે સિક્કાને એક પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સફળ થતા નથી, કારણ કે આપણને સિક્કો જ્યારે દેખાય છે તે સ્થાન સુધી હાથ લઈ જઈએ છીએ, પરંતુ ખરેખર સિક્કો ઢોલના તળિયે હોય છે. એટલે જ્યારે આપણે આપણા હાથને અહીંયા સુધી લઈ જઈએ છીએ, પણ અત્યારનો સિક્કો તો અહીંયા હોતો નથી, સિક્કો તો એના તળિયે હોય, એટલા માટે આપણે આને પ્રથમ પ્રયત્ને પકડી શકતા નથી. આ બાબતને ખાસ કરીને શું કરવાનું છે? યાદ રાખવાની છે. એટલે આ જે ઘટના છે એ શું છે? વક્રીભવનની ઘટના છે. તો આ સપાટી છે, આ સપાટી પાસેથી પ્રકાશના કિરણોનું શું થાય? વક્રીભવન થાય, ને વક્રીભવન થવાના કારણે જ આવું બને છે. તો આ હતી પ્રથમ પ્રવૃત્તિ, એટલે કે એની જે હકીકતમાં પાણી ભરેલી જે ડોલની દેખીતી ઊંડાઈ છે એની વાસ્તવિક ઊંડાઈ કરતા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે જો આ જે ઊંડાઈ છે એ હકીકતમાં શું કહેવાય? એની વાસ્તવિક ઊંડાઈ છે, ને એના કરતા એની જે દેખીતી, એટલે કે જે આપણને દેખાય છે એ ઊંડાઈ કેવી હોય છે? ઓછી. આની ઊંડાઈ વધારે હોય છે, આની ઊંડાઈ કેવી હોય છે? ઓછી. ને એટલા માટે આપણે એને પકડવા જવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તેમ છતાં એને પકડી શકતા નથી. આવી ઘટનાઓ બનતી હોય છે. આ પ્રવૃત્તિ હતી 10.7. હવે એના પછીની પણ એક પ્રવૃત્તિ તમને આવી જ કંઈક આપવામાં આવેલી છે. તો એ પ્રવૃત્તિ છે કે પાણીમાં રહેલા પદાર્થને વક્રીભવનના કારણે ઊંચો આવેલો દેખાય છે તેમ દર્શાવવાનું છે. કોઈ પણ પદાર્થ પાણીમાં હોય અને પાણીમાં રહેલો પદાર્થ છે આપણને ઊંચો દેખાય, જેનું મૂળ સ્થાન હોય છે, મૂળ સ્થાન કરતા કેવો દેખાતો હોય છે? ઊંચો દેખાય છે. તો આવું થવા પાછળનું કારણ શું? કેમ? તેના માટે એક સામાન્ય આપણે પ્રયોગ કરીશું. આવી રીતના કોઈ એક છીછરો કટોળો લેવામાં આવે. શું લેવામાં આવે છે? છીછરો કટોળો, જેથી કરીને આપણે એને જોઈ શકીએ. તો આવો કટોળો લેવામાં આવે છે, એની અંદર થોડું ઘણું પાણી ભરવામાં આવે છે. પાણી ભર્યા બાદ અહીંયા હું શું કરું છું? એક રૂપિયાનો સિક્કો મૂકું છું. શું મૂકવામાં આવે છે? રૂપિયાનો, 5 રૂપિયાનો કોઈ પણ સિક્કો તમે મૂકી શકો છો.
રસ છીકો મૂક્યા બાદ હું અહીંથી અહીંયા રહીને હું એના ક્રોસમાં રહીને અને શું કરું છું, જોવાનો પ્રયત્ન કરું છું તો હકીકતમાં સિક્કો છે મને ક્યાં દેખાશે, તો હકીકતમાં સિક્કો છે મને અહીંયા દેખાય છે. સિક્કો છે મને અહીંયા દેખાતો જોવા મળે છે. તો આવું કેમ? તો આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે કે પ્રકાશની જે વક્રી ભવનની ઘટના છે, ના જે પાણીના જે માધ્યમ છે, હવા અને પાણીનું માધ્યમ છે, એ માધ્યમ પાસેથી પ્રકાશના કિરણોનું શું થાય છે, વક્રી ભવન થાય. અને વક્રી ભવન થતું હોવાના લીધે જ તે આ સિક્કો છે. એટલે આવી રીતના હું જ્યારે પણ આને જોવાનો પ્રયત્ન કરું છું, એટલે આમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો છે અહીંયા પહોંચે છે, પહોંચ્યા બાદ છે એ આ અહીંયા સુધી પહોંચે, એટલા જ માટે મને શું દેખાય છે, અહીંયા દેખાય. આનું મૂળ સ્થાન છે અહીંયા જોવા મળતું હોય છે. હવે હું આને અત્યારે જોઈ શકું છું, અહીંયા સુધી જોઈ શકું છું, પણ ધીરે ધીરે હું શું કરીશ, પાછળ જઈશ. મારે ત્યાં સુધી પાછળ ખસતું જવાનું છે જ્યાં સુધી મને સિક્કો દેખાતો રહે, ત્યાં સુધી શું કરીશ, હું પાછળ ખસતો રહીશ. એટલે અત્યારે મને સિક્કો દેખાય છે, અહીંયા ઉભો છું તો મને સિક્કો દેખાય છે, પણ હવે ધીરે ધીરે શું કરું છું, હું પાછળ જાઉં. એક સમય એવો આવશે કે સમજી લો હું અહીંયા પહોંચી ગયો, અહીંયા પહોંચ્યા બાદ સિક્કો મને હવે દેખાતો નથી, એટલે મને સિક્કો દેખાવાનો શું થઈ ગયો છે, બંધ. સિક્કો દેખાવાનો બંધ થઈ જાય છે. તો હવે શું કરીશ, હું એક મારો મિત્ર હશે તો મારા મિત્રને કહીશ કે ભાઈ તું ઉપરથી ધીરે ધીરે શું કર છે, પાણી નાખવાનું છે, સિક્કો હલે નહીં તેનું ધ્યાન રાખવાનું, સાવચેતી શું કરવાનું છે, અને પાણી નાખવાનું કહેવાનું છે. તમે તમારે અહીંયા જ ઉભું રહેવાનું છે, તમે અહીંથી અવલોકન કરશો, જેમ જેમ પાણીનું સ્તર વધતું જશે તેમ સિક્કો છે તમને ઉપર, અત્યારે ઉભો છું તો દેખાતો નથી, પણ જેવો મિત્રની અંદર પાણી ઉમેરે છે તો પાણી ઉમેરતાની સાથે જ તે હું અહીંયા ઉભો હોય તેમ છતાં મને સિક્કો દેખાય છે. આવું થવાનું કારણ શું, કારણ કે પાણીની જે ઊંડાઈ છે, પાણીની ઊંડાઈ શું થાય છે, વધે છે. પાણીની ઊંડાઈ અત્યારે પાણીની ઊંડાઈ આટલી જ છે, આટલો ભાગ જ પાણીની ઊંડાઈ હોય, પણ વધારે પાણી ઉમેરે છે તો વધારે પાણી ઉમેરતાની સાથે જ તે પાણીની ઊંડાઈ વધે છે. અને પાણીની ઊંડાઈ વધવાના કારણે એ જે પ્રતિબિંબ મળે છે, એટલે કે ટૂંકમાં જે તમને આભાસી પ્રતિબિંબ મળે છે, એની ઊંડાઈ શું થતી જાય છે, ઘટતી જાય. એટલે સિક્કો છે મને અહીંયા દેખાવા લાગે, અહીંયા દેખાવા લાગે, અહીંયા દેખાતો હોવાના કારણે હું અહીંયા ઊભો રહીશ તેમ છતાં મને એ સિક્કો શું થાય છે, દેખાય છે. આવી ઘટના બનતી હોય છે. તો આવી જે ઘટના છે, આ ઘટનાઓ શેના લીધે બને છે, પ્રકાશના વક્રી ભવનના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. તો આ હતી 10.8 પ્રવૃત્તિ. હવે એના પછીની એક પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે કે હવે એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે પ્રકાશનું કિરણ છે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર લંબરૂપે આપાત કરવામાં આવે તો તેનું સ્થાનાંતર એટલે કે એનું વક્રી ભવન થતું નથી. કેમ નથી થતું વક્રી ભવન, એની આપણે ચર્ચા કરવી છે. તેના માટે સૌ પ્રથમ શું કરવામાં આવે છે, એક લંબ ઘન, એક લંબ ઘન લેવામાં આવે છે. લંબ ઘન મેં લીધો, લંબ ઘન લીધા બાદ હવે લંબ ઘન છે, લંબ ઘન ને એક ડ્રોઈંગ પેપર છે, ડ્રોઈંગ પેપર ઉપર એક શાહીની ઘાટી લીટી કરવાની, શું કરવાનું છે, શાહીની જાડી ઘાટી લીટી કરવાની છે. હવે એ લીટી ઉપર આ લંબઘનને એવી રીતના ગોઠવવાનો છે, સાંભળજો, લંબઘનને એવી રીતના ગોઠવવાનો છે કે જેથી કરીને આ જે સપાટી, સમજી લો સપાટીનું નામ આપી દો એ બી સી અને ડી, એ બી સી અને ડી આવી રીતના મેં નામ આપી દીધા. હવે આ જે ઘાટી લીટી છે એ લીટી ઉપર લંબઘનને હું એવી રીતના ગોઠવીશ, સમજી લો મેં અહીંયા લંબઘનને ગોઠવવા, કે જેથી કરીને અહીંયા શું દોરવામાં આવે, લંબ, લંબ સાથે શું બનાવતો હોય, સપાટી સાથે શું બનાવતો હોય, કોઈ ખૂણો બનાવતો હોય, ખૂણો બનાવે એવી રીતના મારે એને શું કરવાનું છે, ગોઠવવાનું છે. આવી રીતના હું એને ગોઠવું છું. અહીંયા ધ્યાન આપજો, આ જે માધ્યમ છે એ કેનું માધ્યમ છે, હવાનું માધ્યમ, આ કાચનું માધ્યમ, ફરી પાછું આ કેવું માધ્યમ છે, હવાનું માધ્યમ. આવી રીતના અને થોડીક સરળતા ખાતર આપણને આકૃતિ વ્યવસ્થિત બની શકે એટલા માટે સહેજ આગળ ખસેડી દેવામાં આવે.
જો સપાટી સાથે શું બનાવે નિશ્ચિત ખૂણો બનાવે, લંબ સાથે પણ નિશ્ચિત ખૂણો બનાવે, એવી રીતના એને આપાત કરવામાં આવે છે. તો આપાત કરવામાં આવે છે તો આ જો બે માધ્યમ છે એક હવા અને કાચ, તો હવા અને કાચનું જે માધ્યમ છે તો આ માધ્યમ પાસેથી સહેજ શું થાય છે એનું વક્રીભવન થતું તમને જોવા મળે છે. આ બીજી સપાટી છે, બીજી સપાટી પાસે એક બીજો લંબ છે, અહીંયાથી ફરી પાછું બે માધ્યમ છે, બે માધ્યમ છૂટી પડતી સપાટી છે, અહીંથી ફરી પાછું શું થાય છે એનું વક્રી ભવન થતું તમને જોવા મળે છે. શું થાય છે? વક્રી ભવન થતું જોવા મળે છે. તો જો ધ્યાન આપજો, અહીંયા બે માધ્યમોને છૂટી પાડતી સપાટી હતી, ત્યાંથી પ્રકાશના કિરણોનું શું થાય છે વક્રી ભવન થતું આપણે જોઈ શકીએ છીએ. પરંતુ હવે આ જ લંબઘન છે, જો આ જ લંબઘનને જો હું સાહીની લીટી છે એના ઉપર લંબ રૂપે ગોઠું, કેવા સ્વરૂપમાં સમજી લો કે આવી રીતના ગોઠું, લંબ રૂપે ગોઠું, તો આનું કોઈ જાતનું કોઈ વક્રી ભવન થતું નથી, કોઈ જાતનું કોઈ વક્રી ભવન થતું નથી. વક્રી ભવન ન થવાનું કારણ શું છે કે લંબ રૂપે છે, ને લંબ રૂપે હોવાના કારણે એનું વક્રી ભવન થતું નથી, એટલે 90 અંશનો ખૂણો બનતો હોવાના લીધે ત્યાં આપણે કોઈ જાતનું કોઈ વક્રી ભવન શક્ય બનતું નથી. એટલા જ માટે યાદ રાખજો, જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થતું હોય તો તેનું વક્રી ભવન થતું હતું નથી. આપણે ડિટેલમાં એના વિશે ચર્ચા કરીએ તો કે ટેબલ પર રાખેલ એક સફેદ કાગળની શીટ પર શાહીની જાડી સીધી રેખા દોરવાની, શું કરવાની છે, શાહીની જાડી સીધી રેખા દોરવાની છે. હવે આ રેખા પર એક કાચના સ્લેબને એટલે કે ચોસલાને એવી રીતના મૂકો કે તેથી તે કોઈ એક ધાર આ રેખા સાથે કોઈ ખૂણો બનાવે. હવે આને એવી રીતના ગોઠવણ છે જેથી કરીને કોઈ એક રેખા છે એ આ ધાર સાથે શું બનાવે, કંઈક ખૂણો બનાવે, એવી રીતના એને ગોઠવવાનું છે. ત્યારબાદ હવે સ્લેબની નીચે રાખેલા ભાગને બાજુમાંથી જોવાનો છે. હવે જે સ્લેબની નીચેનો જે આ એક ધાર ગોઠવી છે આ ભાગને મારે શું કરવાનું છે, બાજુમાંથી એટલે આની વિરુદ્ધ દિશામાંથી, અહીંયા જે ગોઠવું છે એની વિરુદ્ધ દિશામાંથી શું કરવાનું છે એને જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો શું કાચના સ્લેબની નીચેની રેખા સ્લેબની ધાર આગળ વાંકી વળેલી દેખાય છે? તમે અહીંથી જોશો તો આ જે ભાગ છે અહીંથી શું જોવા મળે છે, સેજ વાંકો વળેલો તમને જોવા મળે છે. એક બાજુએથી જોવામાં આવે છે ત્યારે તમને વાંકો વળેલો જોવા મળે છે. તો હવે તમે શું જુઓ, શું કાચના સ્લેબની નીચે રેખા વાંકી વળેલી દેખાય છે? તો રેખાને કાચના સ્લેબની ઉપર સપાટી પરથી જુઓ, શું સ્લેબની નીચે રહેલા રેખાનો ભાગ ઉપર તરફ ખસેલો દેખાય છે? આવું કેમ થાય છે? તો તમારે નીચેથી ઉપરથી દરેક જગ્યાએ શું કરવાનું છે, જોઈ લેવાનું છે, જોવાનું છે. અહીંથી આ ભાગ અહીંથી જોતા તમને વાંકો દેખાય છે, એક બાજુથી જોતા શું અહીંયા ભાગ તમને વાંકો દેખાય છે કે નહીં, એનું તમારે શું કરવાનું છે, અવલોકન કરતું રહેવાનું છે. તો જ્યારે આપણે કાચના સ્લેબની નીચે રાખેલા ભાગને બાજુમાંથી જોઈએ છીએ ત્યારે રેખા AB એટલે અહીંયા જે રેખા AB છે એ શું કરે છે, B બિંદુ આગળથી અને રેખા BC એ બિંદુ C આગળથી વાંકી વળેલી દેખાય છે. શું થાય છે, એટલે કે રેખા છે એ આ બિંદુ આગળથી અને આ બિંદુ આગળથી, તમે બાજુઓથી જુઓ છો ત્યારે આ રેખા છે આ બિંદુ આગળ, આ રેખા છે આ બિંદુ, સમજી લો આને મેં નામ આપ્યું P અને મેં નામ આપી દીધું Q. તો આ રેખા છે એ બિંદુ P પાસેથી, આ રેખા છે એ બિંદુ Q પાસેથી, શું દેખાય છે, મને વાંકી વળી ગયેલી જોવા મળે છે. તો હવે આ કાચના સ્લેબની નીચેની રેખા બિંદુ B અને C આગળ વાંકી વળેલી દેખાય છે, એટલે જે રેખા છે જો બંને બાજુ તમને શું દેખાય છે, વાંકી વળી ગયેલી જોવા મળતી હોય છે. તો કાચના સ્લેબની ધારને રેખાને લંબ રૂપે મૂકતા સ્લેબની નીચે એટલે રેખાનો ભાગ વાંકો વળેલો દેખાતો નથી, પણ આ જ પ્રવૃત્તિ જો હવે આ જ સાહી છે, આ સાહી ઉપર જો કાચના સ્લેબને હું ગોઠવું છું એને લંબ રૂપે ગોઠવું છું તો આ જે ભાગ છે સાહી વાળો ભાગ છે નીચેથી સાઈડમાં ગમે તે બાજુ તમે જોવો તેમ છતાંય વાંકી વળી ગયેલી દેખાતી નથી. તો ના, કાચના સ્લેબની નીચેની રેખા બંને ધાર આગળ બિંદુઓ B અને C આગળ વાંકી વળેલી તમને જોવા મળતી નથી, એટલે કે આ જે બિંદુઓ છે સમજી લઈને તમે નામ આપી દો કોઈ પણ P અને Q, તો P અને Q બિંદુ આગળથી વાંકી વળી ગયેલી તમને જોવા મળતી નથી, અને આ કાચના સ્લેબની નીચે રહેલો રેખાનો ભાગ ઉપરથી જોતા સહેજ ઉપર ખસેલો દેખાય છે. કે કાચના સ્લેબની નીચે રહેલો રેખાનો ભાગ એટલે કે આ જે ભાગ છે
આ ભાગ શું હોય, કાચની નીચે રહેલો. તો આ ભાગ શું દેખાય મને, સહેજ ઉપર ઉપસેલો જોવા મળે, પણ વાંકો વળી ગયેલો જોવા મળતો નથી, સહેજ ઉપસેલો જોવા મળતો હોય છે. તો આ પ્રકાશના વક્રીભવનના કારણે થાય ને, આવું જે બને છે શેના કારણે બનતું હોય છે, પ્રકાશના વક્રીભવનના લીધે બનતું હોય છે. તો વસ્તુ પ્રકાશના વક્રીભવનને કારણે ઊંચે ઊંચે ખસેલી દેખાય છે અને લંબરૂપે આપવા થતા પ્રકાશનું વક્રીભવન થતું નથી. તો એના ઉપરથી એક બાબત તમે સાબિત કરી શકો છો કે જ્યારે કાચના લંબઘનને તમે કોઈ અક્ષર હોય પછી કોઈ લીટી હોય એના ઉપર ગોઠવો છો ત્યારે એ વસ્તુ છે એ શું દેખાય છે, ઉપસેલી દેખાય છે. પરંતુ જો તમે એને લંબ રૂપે આપાત કરો, આવી રીતના લંબ રૂપે આપાત કરો છો તો એનું વક્રીભવન થતું નથી, પણ ત્રાસમાંથી એને આપાત કરવામાં આવે છે તો શું થતું જોવા મળે છે, એનું વક્રીભવન થતું તમને જોવા મળે છે. આપણે સિક્કાનું ઉદાહરણ જોઈ લીધું છે કે ગ્લાસની નીચે સિક્કો મૂકવામાં, સિક્કો આપણને ગ્લાસની અંદર હોય તેવું લાગે છે. લીંબુ હોય, લીંબુને પાણીની અંદર નાખવામાં આવે છે, પાણીના ગ્લાસની અંદર નાખવામાં આવે છે અને સાઈડમાંથી આપણે જોયો છે તો લીંબુ છે એ થોડુંક મોટું દેખાતું હોય એવું લાગે છે. કોઈ કાચની મદદથી આપણે કાચ ઉપર અક્ષર અને અક્ષર ઉપર કાચને જ્યારે ગોઠવીએ છીએ તો અક્ષરો શું દેખાય છે આપણને, કાચની અંદર હોય, ઉપસેલા હોય એવું દેખાતું હોય છે. તો જેટલી જેટલી પણ ઘટનાઓ છે, આ દરેકે દરેક ઘટના છે એ કોની સાથે સંકળાયેલી છે, પ્રકાશના વક્રીભવન સાથે સંકળાયેલી ઘટનાઓ છે. આ પાઠ્યપુસ્તકની વક્રીભવનને લગતી ઘટનાઓ હતી જેનો આપણે અભ્યાસ કર્યો. હવે એનાથી આગળ જે આ કાચનો સ્લેબ છે એટલે કાચનો જે લંબઘન છે એના લીધે પ્રકાશનું જે વક્રીભવન થાય ને, વક્રીભવનની ઘટના સાથે સાથે પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના બને છે. તો આ પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના કેવી રીતના બને છે એના વિશેની એક પ્રવૃત્તિ છે જેનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો.